विद्यार्थी मित्रों, सप्तर्षि विद्या संकुल यूट्यूब चैनल में आपनो हार्दिक स्वागत है। मित्रों, आज आप जोईशु धोरण आठ भाग नंबर त्रण चेप्टर सोल प्रकाश। गया वीडियो अंदर अपने बात करेली थी कि प्रतिबिंब एना विषे बात करेली थी कि प्रतिबिंब अपन ने केटला मळे छे, कई रीते मळे छे अने समतल अरीसानी अंदर केवो प्रतिबिंब मळे छे। त्यार पछी आपणे वात करी कि प्रकाशनु नियमित परावर्तन अने अनियमित परावर्तन कोने कहेवाय, प्रकाशनु परावर्तन केवी रीते थाय। तो मित्रों, आजे आपणे वात करवानी छे के शुं प्रकाशनु परावर्तन एक ज वखत पॉसिबल छे, एटले के कोईपण अरीसो छे एना उपरथी आपणे प्रकाशनु परावर्तन आपणे केटली वखत करी शकीए एना विषे वात करवानी छे। घणी वखत तमे मूवीनी अंदर जोता होय के कोई आखो एक काचनो बनावेलो रूम होय, आ रूमनी अंदर कोई एक व्यक्ति जाए पछी शुं थाय, एने त्यांथी बहार निकळवानी अंदर मुश्किली पड़ी जाय, बहार निकळवानी अंदर मुश्किली पड़ी जाय। केम? तो के जे बाजु जाय ते बाजु काचनी साथे अथड़ाय छे, एटले के एक्झेक्ट गेट क्यां छे ने एने ख्याल नथी आवतो, गम्मे ते बाजुए जोवे एनो ज फोटो देखाशे, पोते ज देखाशे। હવે આવું બધું કઈ રીતે પોસિબલ બને છે? ઘણી વખત ભૂલ ભૂલૈયા આને ભૂલ ભૂલૈયા નામ આપેલું છે કે ભૂલ ભૂલૈયાની અંદર તમે જાઓ ત્યારે કંઈક આવું બનતું હોય છે। જોઈએ કે આ કઈ રીતે પોસિબલ બને છે કે શું આપણે પરાવર્તિત પ્રકાશનું કિરણ જે છે એનું પાછું પરાવર્તન કરી શકીએ। પરાવર્તિત કિરણનું परावर्तन शक्य छे? तो के हाँ, परावर्तित किरण जे छे एनु परावर्तन पण शक्य छे। कई रीते? तमे हेर ड्रेसर नी दुकाने जाओ, बराबर, हवे त्यां तमे वाळ कपाता होय त्यारे घणी वखत केवुं होय, एवुं सेटअप करेलुं होय के तमारी सामे एक अरीसो होय। जो आ रीते तमारी सीट होय, मान लो कि अहींया तमारी सीट छे, तमे अहींया बैठा होय, हवे शुं थाय, तमारी सामे एक अहींया अरीसो होय। जो आ रीते બીજો અરીસો ક્યાં હશે? તો કે તમારી પાછળ આ રીતે લગાવેલો હોય, આ રીતે થોડોક ઊંચો લગાવેલો હોય, અને થોડોક કેવો હશે, આ રીતે ક્રોસમાં લગાવેલો હોય। જો આ રીતે અરીસો લગાવેલો હોય, અલગ શોપ વાઇઝ અલગ અલગ હોય, પણ નોર્મલી તમે પહેલાંના સમયથી આ રીતે હતું ટૂંકમાં। હવે શું કરો તમે? અહીંયાથી પ્રકાશનું કિરણ, અહીંયાથી પ્રકાશનું કિરણ તમારી આંખમાં આવે એટલે અહીંયાથી તમને વસ્તુ દેખાશે। જો સમજો, માની લો કે તમે તમારું જ પ્રતિબિંબ જોઈ રહ્યા છો, કઈ રીતે કે તમારું પ્રતિબિંબ અહીંયા દેખાશે, ત્યાંથી પ્રકાશનું કિરણ પરાવર્તિત થઈને ક્યાં જાય છે? પાછળના અરીસા પર જાય છે। માટે પાછળનું અરીસાની અંદર રહેલો તમારો પાછળનો ભાગ છે એ પણ તમે શું કરી શકો છો? જોઈ શકો છો। કઈ રીતે? જુઓ, સમજો, અહીંયા પહેલાં એક નોર્મલ વાત આપણે સમજી લઈએ કે તમારી પાસે કોઈ એક બીમ છે, બરાબર, એક રૂમની અંદર તમે છો, બંધ રૂમની અંદર। હવે આ જગ્યાએ તમે ઊભા છો, અહીંયાથી સામે કોઈ એક કાચ લગાડેલો છે આ રીતે, ત્યાંથી તમે પ્રકાશનું કિરણ આપાત કરો છો કાચ પર। હવે પ્રકાશનું કિરણ તમે કાચ ઉપર આપાત કરો છો એટલે પરાવર્તિત થઈ અને તમારી પાછળની જે દિવાલ હશે ત્યાં શું પડશે? એક બિંબ પડે છે। હવે માની લો કે આ બિંબ જે છે ત્યાં તમે એક બીજો અરીસો નાનો લગાવી દીધો, તો શું થાય છે? બીજો નાનો અરીસો લગાવો છો તો અહીંયાથી આ જ બિંબ એ પાછું ક્યાં પડે છે? આ જગ્યાએ, એટલે કે જે અરીસાની બાજુની દિવાલ છે ત્યાં પડે છે। માટે તમે શું કર્યું કે આ પરાવર્તિત કિરણ, આ થઈ ગયું આપણા માટે આપાત કિરણ અને આ થઈ ગયું પરાવર્તિત કિરણ। હવે આ પરાવર્તિત કિરણ જે છે એનું પણ શું કર્યું તમે? પરાવર્તન કરેલું। તો યાદ રાખજો કે પરાવર્તિત કિરણ જે હશે એટલે કે પરાવર્તન પામતા કિરણો હશે એનું પણ તમે શું કરી શકો છો? પાછું બીજી વાર પરાવર્તન કરાવી શકો છો। હેર ડ્રેસરની દુકાને કંઈક આ પ્રકારનું સેટઅપ હોય છે, જો કઈ રીતે, હવે જોઈએ વધારે ખ્યાલ આવશે। આ રીતે શોપ હોય, અહીંયા તમારી ચેર, આ ચેર ઉપર તમે બેઠા છો, આ રીતે ચેર પર તમે બેઠા હોય એ વખતે તો કે તમારી સામે એક શું લગાવેલું હોય? મિરર લગાવેલો હોય છે, બરાબર। હવે તમારી પાછળના ભાગમાં એક આ રીતે ક્રોસમાં મિરર લગાવેલો હોય છે, જો આ રીતે, આ રીતે તમારી પાછળના ભાગમાં એક આ રીતે ક્રોસમાં મિરર લગાવેલો। હવે શું થાય છે કે આ અરીસાની અંદર આગળનો મિરર જે છે, ફ્રન્ટ મિરર, એની અંદર તમને તમારા માથાના પાછળનો ભાગ દેખાશે, અથવા તો હેર કટ થઈ જાય પછી જે વાણંદ હોય એ શું કરે, પાછળની બાજુ તમારા માથાનો પાછળનો ભાગ હોય ત્યાં એક અરીસો રાખે અને તમને તમારી માથાના પાછળના ભાગ એ તમને સામેને કાચની અંદર બતાવે છે। કઈ રીતે પોસિબલ બને છે?
માની લો કે અહીંયાથી પ્રકાશનું કિરણ એ ક્યાં જાય છે, અહીંયા જાય છે જો. એટલે આ થઈ ગયું આપાત કિરણ. હવે ત્યાંથી પ્રકાશનું કિરણ પાછું આપાત થઈ અને અહીંયાથી પરાવર્તિત થશે, કેમ કે મિરર છે, મિરર છે માટે અહીંયાથી અહીંયા જાય છે જો, સમજો. હવે ત્યાં પણ શું આવેલું છે, ત્યાં પણ મિરર જ છે. તો મિરર હોવાના કારણે અહીંયાથી પ્રકાશનું કિરણ પાછું ક્યાં આવશે, તમારી આંખોની અંદર આવશે. માટે તમારા પાછળનો ભાગ જે છે એને તમે ક્યાં જોઈ શકશો, અહીંયા જોઈ શકશો આગળથી. ખ્યાલ આવે કે નહીં, પાછળનો માથાના પાછળનો ભાગ જે છે એ તમે આ મિરરની અંદર આપાત કર્યા કિરણ. હવે આ આપાત કિરણ પરાવર્તિત થઈને અહીંયા ગયું આગળના મિરરની અંદર. એટલે આ થઈ ગયું પરાવર્તિત કિરણ. હવે આ પરાવર્તિત કિરણ એ ફરી પાછું એકવાર પરાવર્તન પામી અને ક્યાં જાય છે, આંખની અંદર. ત્યારે આ પાછળનો ભાગ જે છે એ તમને આગળ દેખાય છે, ઇઝીલી તમે એને શું કરી શકો છો, જોઈ શકો છો. તો પરાવર્તિત કિરણનું પણ તમે શું કરાવી શકો છો, પરાવર્તન કરાવી શકો છો. જોઈએ આના પછી કે ગુણક પ્રતિબિંબો. તમે એ વસ્તુ જોઈ હશે કે ભૂલભુલૈયાની અંદર તમે જાઓ એટલે તમારા જેવા જ વચ્ચે તમે ઊભા હોય અને તમારા જેવા જ 10-12 બિંબ દેખાતા હોય છે, 10-12 પ્રતિબિંબો દેખાતા હોય છે. અને ક્યાં ગેટ છે એ આપણને સમજી શકાતું નથી, બરાબર. હવે આવું કેમ બનતું હોય છે, તો કે તમે એંગલ અને મિરર કેટલા લ્યો છો એના ઉપર ડિપેન્ડ કરે છે. તમારો એંગલ અને તમારા મિરર એ કેટલા છે એની ઉપર ડિપેન્ડ કરે છે. એક પ્રવૃત્તિ આપેલી છે ગુણક પ્રતિબિંબ, બીજો ટોપિક છે ગુણક પ્રતિબિંબ. જો પ્રવૃત્તિની અંદર કંઈક એવું કીધેલું છે, પ્રવૃત્તિની અંદર કંઈક આવું આપેલું છે કે બે મિરર લેવાના છે, બે મિરર સિમ્પલ. જો આ રીતે એક એક મિરર મેં આ લઈ લીધો, હવે બીજો મિરર હું આ રીતે લઈ લઉં છું. બીજો મિરર હું આ કંઈક આ રીતે લઈ લઉં છું. જો આ રીતે આ બે મેં મિરર લઈ લીધા. હવે શું કરશો કે આ બંને મિરર જે છે એની વચ્ચે તમારે એક સિક્કો મૂકવાનો છે આ રીતે. આ એક્ઝેક્ટ મિરર જે છે 90 ડિગ્રીએ આ રીતે તમે મિરરને રાખશો. હવે શું કરશો કે વચ્ચે કોઈ સિક્કો મૂકી દેશો, અહીંયા આ ભાગની અંદર તમે સિક્કો મૂકી દેશો. એટલે આ સિક્કાનું પ્રતિબિંબ ક્યાં પડશે, તો કે અંદર પડશે. હવે એક પ્રતિબિંબ આ બાજુ પડશે, બે. અને આ આ જે ભાગ છે આ બાજુનો મિરર, બરાબર, એની અંદર આ મિરરનું પ્રતિબિંબ આ રીતે પડતું હશે. જો આ રીતે હવે એની અંદર પણ એક સિક્કો દેખાતો હશે. જો આ રીતે ખ્યાલ આવે. તો ટોટલ પ્રતિબિંબની સંખ્યા તમને કેટલી દેખાય છે, 1, 2 અને 3. પ્રતિબિંબની સંખ્યા તમને કેટલી દેખાશે, 3 દેખાશે. એટલે કે મિરરનો એંગલ જે છે એની ઉપર ડિપેન્ડ કરે છે. હવે આ મિરરનો એંગલ તમે જેમ જેમ ચેન્જ કરશો એમ પ્રતિબિંબોની સંખ્યા એ પણ કેવી થતી જશે, ચેન્જ થતી જશે. ઘણી વખત એવું પણ બને કે બે જ પ્રતિબિંબ દેખાય, ઘણી વખત એવું પણ બને કે બે જ પ્રતિબિંબ એક્ઝેક્ટ સામસામે મૂકી દેશો તો પ્રતિબિંબ કેટલા દેખાશે, 2. તો આ પ્રવૃત્તિ છે તમે જાતે પણ તમારા ઘરે કરી શકો છો. કઈ રીતે કરવાની, તો કે બે કોઈ કાચના નાના ટુકડા લઈ એને શું કરવાનું, આવી રીતે લંબચોરસ કા ચોરસ પ્રકારમાં કટ કરી દેવાના. કટ કરી એને તમારે અલગ અલગ 90 ડિગ્રી, 45, 180, બસ આટલી રીતે આટલા આટલા એંગલથી તમારે શું કરવાના, એને સેટ કરવાના છે. 90 ડિગ્રીએ મૂકી શકો આ રીતે, આ રીતે આ 90, પછી 45 પણ મૂકી શકો આ રીતે. આ 45 જો તમે આ રીતે મૂકતા હોય તો એની જગ્યાએ એક્ઝેક્ટ એનાથી અડધું આ રીતે પણ મૂકી શકો અને વચ્ચે કોઈ ઓબ્જેક્ટ મૂકી અને ચેક કરી શકો. 180 આ રીતે સિમ્પલ, બંને તમે કોઈ પણ એક જગ્યાએ ઓબ્જેક્ટ મૂકીને ચેક કરી શકો. પછી આટલી રીતે તમે શું કરી શકો, મૂકી શકો. આના કરતાં પણ અલગ અલગ એંગલ હશે પણ આટલા એંગલ જે છે તમને ઇઝી પડશે અને આની અંદર પ્રતિબિંબોની સંખ્યા કેટલી મળે છે એ વસ્તુ તમારે ચેક કરવાની છે. આ ઉપરાંત કેલિડોસ્કોપ કે ગુણક પ્રતિબિંબો જે છે એના એપ્લિકેશન, એની અંદર આવશે કેલિડોસ્કોપ. કેલિડોસ્કોપ જો કેલિડોસ્કોપ એક એવું સાધન છે, કેલિડોસ્કોપ એક એ પ્રકારનું સાધન છે કે જેની અંદર તમે અલગ અલગ પ્રકારની ભાત જોઈ શકો છો, અલગ અલગ પ્રકારની ડિઝાઇન જોઈ શકો છો. હવે આ ડિઝાઇનમાંથી કોઈ પણ ડિઝાઇન એ ફરીવાર રિપીટ થતી નથી, કોઈ પણ ડિઝાઇન ફરીવાર રિપીટ નહીં થાય. જો આ તમે ઘરે પણ બનાવી શકો છો. કઈ રીતે, તો કે તમારે સિમ્પલ લંબચોરસ 3 મિરર લેવાના છે, 3 પટ્ટીઓ લેવાની છે લંબચોરસ. આ રીતે આવી લંબચોરસ મિરરની 3 પટ્ટીઓ લઈ એને તમારે ત્રિકોણ બને એ રીતે તમારે એને જોઈન કરી દેવાની છે. જો આ રીતે, આ રીતે શું બનવું પડે, ત્રિકોણ બનવું પડે. પ્રિઝમ જે રીતે હશે એ રીતે તમારે ટોટલ
आ रीते त्रिकोण बनवू पड़े। जो आनी अंदर नहीं समझे थ्री डी आकृति हे तो वधारे समझ पड़े। कैलिडोस्कोप नी अंदर त्रिकोण कई रीते बन सी? एक आ रीते। जो आ रीते पाछळनो भाग कई का हे? आ रीते हे। आ रीते बन सी त्रिकोण। हवे शू करशो के त्रिकोण बने ए रीते तमे एने सेट कर दीधुं। हवे त्रिकोण जे छे आखो एक भाग बनी गयो आ रीते। जो आ रीते हवे आ त्रिकोण जे बने छे एने तमारे शू करवानुं छे? तो के एक कार्डबोर्ड लेवानुं छे पूठानुं। आ पूठाना कार्डबोर्ड ने राउंड शेप नी अंदर वाळी देवानुं छे। आ रीते राउंड शेप नी अंदर वाळी आ भाग जे छे त्रिकोणाकार बनावेलो छे। जो आ मिरर माथी बनेलो हशे, आ कार्डबोर्ड माथी बनेलो हशे। आ भाग ने तमारे आनी अंदर फिक्स करी देवानो छे। एटले के आ रीते रचना थई जशे। जो आ रीते रचना थई जशे। हवे शुं करशो? आ रीते तमने देखाशे। हवे शुं करवानुं छे के आ जे भाग छे नीचेनो भाग त्यां तमारे एक राउंड शेप नी अंदर कोई तकती लगावी देवानी छे। जे केवी हशे अपारदर्शक हशे, प्रकाश पसार नहीं थई शके, एने अहींया तमारे फिक्स करी देवानी छे। अने ऊपरनी तकती जे छे ए तकतीनी अंदर तमारे शुं करवानुं छे? एक नानुं छिद्र पाड़वानुं। आ रीते तमे तकती बनावी एनी अंदर एक शुं करी देवानुं? नानुं छिद्र पाड़ी देवानुं। आ छिद्र पाड़ी एने तमे ऊपर लगावी दो। हवे एनी अंदर तमे जोशो, एनी अंदरथी तमे જોશો તો તમને શું લાગશે? તો કે અલગ અલગ પ્રકારની ઘણી બધી ડિઝાઇનો જોવા મળશે। જેવું તમે આ જે કેલિડોસ્કોપ છે એને તમે ચેન્જ કરશો, ફેરવશો, એનો એંગલ બદલાવશો એટલે એની અંદર એની ભાત જે છે અલગ અલગ બનતી હશે, કોઈ ભાત બીજી વાર રિપીટ થતી નથી। તો આમ ફેશન ડિઝાઇનિંગવાળા ઘણી વખત અલગ અલગ પ્રકારના વોલપેપર્સને એવું બધું બનાવવા માટે અથવા તો એની એને કલ્પનાઓ જે એની જે કલ્પનાઓ જે છે એની શક્તિને વિકાસ કરવા માટે પણ આનો ઉપયોગ કરે છે। કેમ? તો કે એની અંદરથી અલગ અલગ પ્રકારની પેટર્ન્સ એ લોકોને મળી રહેશે, ખ્યાલ આવે? તો એની અંદર કેલિડોસ્કોપનો ઉપયોગ થાય છે। તો મિત્રો આટલી વસ્તુ યાદ રાખજો કે ગુણક પ્રતિબિંબનો ઉપયોગ એની એપ્લિકેશન શેમાં થાય છે? તો કે કેલિડોસ્કોપની અંદર।